नमस्कार विद्यार्थी मित्रों, आज नो आपणो नवो टॉपिक डायइलेक्ट्रिक अने ध्रुवीभवन, डायइलेक्ट्रिक एंड पोलराइजेशन एम पण कही शकाय। तो आ टॉपिक आगळ वधीए पहेला थोड़ीक माहिती आपी दो तमने। हवे आपणे नवा टॉपिकनी अंदर जवानो प्रयत्न करी रह्या छे, एटले के कैपेसिटर जे आपणे पंखानी अंदर लगाड़ीए छे ने, कैपेसिटर आपणे भणवानुं छे, बहु डिटेल्सनी अंदर भणवानुं छे। तो ए समझता पहला अपने थोड़ा एना बेजिक पेरामीटर्स है ये अपने याद रखवा पड़े अथवा तो समझू पड़े कि भाई कैपेसिटर केवी रीते काम करे। तो एनी पहला अपने पोलराइजेशन शू है, अध्रुवीय अणुओं और ध्रुवीय अणुओं शू है, यदू आप माहिती मेळवी पड़े। तो अपने धीमे धीमे जी कैपेसिटर अंदर जाइए छे। हवे खास ध्यान रखो, आ टॉपिक समझो तो कैपेसिटर तमने जे छे ए आवडशे। छेला लेक्चर नी अंदर आपणे जोयुं हतुं के ज्यारे बाह्य विद्युत क्षेत्र नी अंदर ज्यारे सुवाहक ने मूकवामां आवे छे, धारो के आ कोई सुवाहक पदार्थ छे, ए सुवाहक ने मूकवामां आवे छे, त्यारे एमनी अंदर शुं थतुं हतुं के धन विद्युत भारो एक बाजू जता रहेता हता अने ऋण विद्युत भारो एक बाजू जता रहेता हता। एवी रीते थतुं हतुं ने, सॉरी फॉर देट, अहींया ऋण विद्युत भारो आवशे। धन विद्युत भारो एक बाजू जता रहता था अने एक बाजू जे छे ऋण विद्युत भारो जे छे जता रहता था। हवे आमनी अंदर आ बाह्य विद्युत क्षेत्र आपणे आपेलू छे एक्सटर्नल फील्ड, ई जीरो नाम आपी दो। अने ज्यारे सुवाहक ने बाह्य विद्युत क्षेत्र अंदर मूकीए त्यारे अंदरना विद्युत क्षेत्र बाह्य विद्युत क्षेत्र बराबर थाय त्यां सुधी शुं थशे, आ विद्युत भारो जे छे ए ગોઠવવાનો પ્રયત્ન કરશે, ગોઠવાશે અને પછી જે છે એ ગોઠવાતા બંધ થઈ જશે। તો આ વિદ્યુત ક્ષેત્ર, અંદરનું વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ ટુ નેગેટિવ આપણને મળતું હતું અને બહારનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આપણે આપેલું છે એ કોન્સ્ટન્ટ છે। તો જ્યાં સુધી બહારનું વિદ્યુત ક્ષેત્ર જેટલું આપેલું છે એટલું જ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ન થાય ત્યાં સુધી ગોઠવાઈ જશે વિદ્યુત ભારો, અને ઇન્ટરનલ આ જે એને કહે છે આપણે ઇન્ટરનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર બંને નો સરવાળો કરી આપણને ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે। પરંતુ શું થતું હતું કે બંને વિદ્યુત ક્ષેત્ર સરખા થાય, ઈ એક્સટર્નલ પ્લસ ઈ ઇન્ટરનલ, એટલે આપણને ટોટલ વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ શું મળતું હતું, ઝીરો, કારણ કે આ બંને જે છે એ સરખા થશે, એટલે લખી શકાય બીકોઝ રીઝન ઓફ ઈ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટરનલ, પણ આ જે છે એ નેગેટિવ છે એટલા માટે આપણે ઈ માઇનસ લખી દઈએ, નેગેટિવ મીન્સ કે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે। તો આ આપણે જોયું હતું છેલ્લા લેક્ચરની અંદર। હવે આપણે શું કરીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે અવાહક પદાર્થને મૂકીએ, આપણે શું મૂક્યું હતું કે વાહકને મૂકીએ ત્યારે આવી પરિસ્થિતિ થાય। હવે અવાહક પદાર્થને તમે કહેશો પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક અવાહક છે, બરાબર છે, બરાબર। તો અવાહક પદાર્થને આપણે મૂકીએ, ધારો કે આ કોઈ અવાહક પદાર્થ, તો આમની અંદર શું થશે, તો આમની અંદર આવી પરિસ્થિતિ નહીં સર્જાય કે ઇન્ટરનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો નહીં થાય, કારણ કે અવાહકની અંદર શું, જો વાહકની અંદર શું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હતા, મુક્ત ઇલેક્ટ્રોન હતા એટલે બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડની એના ઉપર તત્કાલ અસર થતી હતી, એટલે ઢસડાઈને એ પોતપોતાની સપાટી પર જે છે જતા રહેતા હતા, કારણ કે આ બાજુ જે છે પોઝિટિવ ટુ નેગેટિવ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જાણીએ, તો નેગેટિવ વિદ્યુત ભારો જે છે પોઝિટિવ તરફ આકર્ષાશે અને એ બંને બાજુ જે છે એ એક બાજુ ધન અને એક બાજુ નેગેટિવ વીજ ભારો જે છે એ પ્રસ્થાપિત થશે। તો અવાહક તો વિદ્યુત ભારને પસાર થવા દેતું નથી, વિદ્યુત પ્રવાહને પણ પસાર થવા દેતું નથી, શા કારણે, કારણ કે એમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન નથી, જો મુક્ત ઇલેક્ટ્રોન હોત તો આની જેવી કન્ડિશન થત તો પણ તો અવાહક કહેવાત નહીં। તો આ અવાહકને જ્યારે બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકીએ ત્યારે એમની અંદર રહેલા વિદ્યુત ભારો, જો અવાહક છે એમને ઇન્સ્યુલેટર પણ કહેવાય, શું, ઇન્સ્યુલેટર ઇંગ્લિશની અંદર, એટલે આપણે હવે શબ્દ વાપરશું ઇન્સ્યુલેટર અથવા તો ડાયઇલેક્ટ્રિક, શું કહેશું આ પદાર્થને, ડાયઇલેક્ટ્રિક, બરાબર, એટલે આપણે મોટાભાગે શબ્દ જે યુઝ કરશું ડાયઇલેક્ટ્રિક, કોઈ ઇન્સ્યુલેટર કહી તો પણ ડાયઇલેક્ટ્રિક સમજવાનું, અવાહક કહી તો પણ તમારે ડાયઇલેક્ટ્રિક સમજવાનું। તો આમની અંદર શું હોય, દાખલા તરીકે અહીંયા ધન વીજભાર અને ઋણ વીજભાર બંને નજીક નજીક છે,
અહીંયા પણ જે છે એ ધન વીજભાર ને ઋણ વીજભાર નજીક નજીક છે, અહીંયા પણ ધન વીજભાર ઋણ વીજભાર નજીક નજીક છે. તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની અંદર મૂકશું તો આ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારો જુદા જુદા થશે, જુદા જુદા થઈ અને જુદા જુદા થઈ. પોઝિટિવ નેગેટિવ વીજભારો છે એટલે શું બને, બે ઋણ વીજભારો, બે વિજાતીય વીજભારો અને સમાન મૂલ્યના, તો શું થાય, ડાયપોલ બને. તો આ ડાયપોલ બન્યું. તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની અંદર ઈ એક્સટર્નલ ફિલ્ડ ની અંદર અવાહક પદાર્થ, આને કહેશું ડાયઇલેક્ટ્રિક અથવા તો અવાહક કેમ કહી દઉં. તો આ અવાહક પદાર્થને મૂકીએ તો અંદર, જો ખાસ કન્ડિશન યાદ રાખજો, આ વિદ્યુત ભારો અંદર ગતિ કરી શકતા નથી, ફક્ત એની પોતાની પોઝિશન, પોતાના સ્થાન પર જ આજુબાજુ થોડાક થઈ શકે છે, કારણ કે પુનઃસ્થાપક બળને લીધે પાછો એ ઋણ વિદ્યુત ભાર ગતિ નહીં કરે, પાછો ધન વિદ્યુત ભાર પાસે આવી જશે. તો ખાસ યાદ રાખજો, ગતિ કરી શકતા નથી, ફક્ત ને પોતાની સ્થિતિ, પોતાની જે એરિયા છે એટલામાં જ તે થોડાક આગવા પાછા થઈ શકે. તો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે અવાહક પદાર્થને મૂકીએ ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારો આવી રીતે છૂટા પડશે, છૂટા પડશે એટલે નજીક નજીક, એને ડાયપોલ રચાશે. તો આ જે ડાયપોલ રચાણું છે અથવા તો આ જે છૂટા પડ્યા અને એક જ દિશાની અંદર ગોઠવાણા ને, એને પોલરાઇઝેશન કહેશું, કે આમનું અંદર વિદ્યુત ભારોનું પોલરાઇઝેશન થયું. તો આ હવે આમની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, ઈ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઈ ઇન્ટરનલ અંદરનું બાજુ વિદ્યુત ક્ષેત્ર નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. શા કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર ક્યારે ઝીરો થાય, કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર બંને જે છે સરખા પ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં, કારણ કે અહીંયા વિરુદ્ધ દિશામાં હતું ને, બરાબર, અહીંયા બહાર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હતું, અહીંયા વિરુદ્ધ દિશામાં છે, તે પોઝિટિવ ટુ નેગેટિવ થશે, પણ એ જે આપણે આગળ જોઈએ, પણ અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં, ઓછું થશે. હા, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એના કરતા ઓછું થશે, પણ ઝીરો થશે નહીં. અહીંયા જો ઝીરો છે એટલે ઇન્ટરનલ ફિલ્ડ, ઈ ઇન્ટરનલ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે ટોટલ ઇન્ટરનલ અથવા તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર લઈએ આપણે, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો પ્લસ ઈ ઇન્ટરનલ, તો ઝીરો આપણને મળશે નહીં. કેમ અહીંયા આપણને મળ્યું છે, બરાબર. તો આ બંને વચ્ચેનો ફરક તમને અત્યારે સમજાવી દઉં, કે સુવાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર, સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શું મળે છે, ઝીરો. અને અવાહકને અથવા તો ડાયઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં, કંઈક હશે, બરાબર. હવે કોઈ પદાર્થ છે તો એ પદાર્થના અણુઓ બે પ્રકારના હોય છે, એક ધ્રુવીય અને એક અધ્રુવીય. તો આ અણુઓના પ્રકારને લીધે આપણને બે પ્રકારના ડાયઇલેક્ટ્રિક પદાર્થ મળે છે, એક અધ્રુવીય અણુઓ અને એક બીજો ધ્રુવીય અણુઓ. તો પ્રથમ આપણે જોઈએ અધ્રુવીય, અધ્રુવીય એને કહેવામાં આવે છે નોન પોલાર. જો આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ જ છે, નોન પોલાર ડાયઇલેક્ટ્રિક, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. હવે આપણે શેમાં આવતા રહ્યા, ડાયઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થની અંદર. હવે આપણે જે જે પ્રયોગો કરવાના છે એ અવાહક પદાર્થમાં જ કરવાના છે, પરંતુ એક ધ્રુવીય અને અધ્રુવીય એનો કન્સેપ્ટ શું છે સમજી લઈએ. અધ્રુવીય એટલે શું, કે જે ડાય ઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ ધન, પદાર્થના અણુઓના ધન અને ઋણ વીજભારો એક જ બિંદુ પર સંપાત થયેલા હોય તો તેને અધ્રુવીય અણુઓ કહે છે. એટલે શું, એમનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હાઇડ્રોજન,
ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. તો આમની અંદર શું થાય કે ધારો કે હાઇડ્રોજન લઈએ આપણે, તો હાઇડ્રોજનના બે અણુઓને ભેગા કરો તો આ બે અણુઓ એકબીજા પર સંપાત થઈ ગયેલા હશે. આ બે અણુઓ હાઇડ્રોજન નો અણુ અને હાઇડ્રોજન નો અણુ, બે હાઇડ્રોજન એટલે બાહ્ય કક્ષા પૂર્ણ થઈ જાય ને, તો આપણે હાઇડ્રોજનના બે અણુઓ મળે એટલે ડાયહાઇડ્રોજન પણ કહી શકાય. તો આ બંને ભેગા થઈ ગયેલા, એવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું પણ લઈ લઈએ. ઓક્સિજન ના બે અણુઓ છે તો અહીંયા કાર્બન લઈ લઈએ, કાર્બન સાથે ઓક્સિજનનો એક પરમાણુ લઈ લઈએ અને બીજો પણ જે છે ઓક્સિજન લઈ લઈએ. તો અહીંયા જે છે એ કાર્બન અને ઓક્સિજન, એ કાર્બન ને ઓક્સિજન, તો આ બંને જોડાય, ટૂંકમાં ત્રણેય જે પરમાણુ છે એ એકબીજા પર સંપાત થઈ ગયેલા છે. અને અહીંયા પણ આ બાજુ પણ લઈ શકાય, બરાબર, અહીંયાના દર્શાવો હોય તો આમ પણ લઈ શકાય, એવું જરૂરી નથી. તો આ એકબીજા પર સંપાત થઈ ગયેલા હોય આવી રીતે, તો અહીંયા ધન અને ઋણ આયનો, અહીંયા પણ ધન અને ઋણ આયનો બંને એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા હોય, તો આવા અણુઓ હોય તો એમને શું કહેવામાં આવે છે? અધ્રુવીય અણુઓ. હવે અધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો શું થાય? ખબર પડી ને, અધ્રુવીય અણુઓ કોને કહેવામાં આવે છે? કે જેમના ધન આયનો અને ઋણ આયનો બંને એકબીજા એક જ બીજા પર સંપાત થઈ ગયેલા હોય, છૂટા છૂટા નથી. જો આમને આવી રીતે દર્શાવી દો, પોઝિટિવ નેગેટિવ અથવા તો નેગેટિવ પોઝિટિવ, કોઈ પણ રીતે, તો આ બંને વચ્ચે કંઈક અંતર થયું તો ડાયપોલ બનશે. પણ અત્યારે એકબીજા શું છે? એકબીજા પર સંપાત થઈ ગયેલા છે. હવે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર અધ્રુવીય અણુ ધરાવતા પદાર્થને અથવા તો અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને આપણે મૂકીએ તો એના પર કેવી અસર થાય એ જોઈએ. હવે જ્યારે અહીંયા હું તમને બે આકૃતિઓ દર્શાવી દઉં, ધારો કે આ અધ્રુવીય અણુઓ છે કે જ્યારે ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કે એમને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડ્યું ત્યારની કંઈક પરિસ્થિતિ આવી હશે એમની, પોઝિટિવ પોઝિટિવ અને અહીંયા નેગેટિવ પોઝિટિવ, અહીંયા નેગેટિવ વિજભા લઈ લઉં, અહીંયા નેગેટિવ વિજભા લઈ લઉં. તો આ અહીંયા પોઝિટિવ અને નેગેટિવ વિજભાર બંને ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો એક જ બિંદુ પર સંપાત થઈ ગયેલા હશે. ક્યારે? કે જ્યારે સામાન્ય પરિસ્થિતિ છે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમને લાગુ પાડેલું આપણે નથી ત્યારે. હવે શું કરીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઈએ તો કેવી પરિસ્થિતિ થશે, એમ તો કેવું નિર્માણ થશે એ જોઈએ. કે E નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કંઈક અમને આપી દઈએ તો આ ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો બંનેના સ્થાનની નજીક, જો ખાસ યાદ રાખજો, હજી કહું છું એક વખત, કે અંદર ગતિ નથી કરતા, પોતાના સ્થાનની આજુબાજુ જે છે એ હલનચલન થશે અથવા તો ત્યાંથી એટલામાં ઘસડાશે. તો આ ધન વિદ્યુત ભાર, કારણ કે અહીંયાથી તો વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે આવી રીતે આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી હોય? પોઝિટિવ ટુ નેગેટિવ હોય. તો અહીંયા આનો જે છે એ ધન ઋણ વિદ્યુત ભાર જે છે પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે, બરાબર, અને આ ધન વિદ્યુત ભાર શું થશે? રિપલ્સ થશે એટલે કે દૂર જશે. આવી રીતે થશે, ગતિ કરતા નથી, ત્યાંને ત્યાં ધસડાશે. તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અંદર થાય, જો અહીંયા દર્શાવ્યું છે. તો દરેક એવી રીતે આ પણ થશે, અહીંયા નેગેટિવ પોઝિટિવ, અહીંયા પણ થશે નેગેટિવ, સોરી ફોર ધેટ, એવી રીતે આ બધા જ અણુઓ જે છે એ આ પ્રકારે એકબીજાથી જુદા પડશે. ઇઝ ઇટ ક્લિયર? ક્યારે? કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ત્યારે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે તો એની પોતાની સ્થિતિમાં જ હતા. અધ્રુવીય અણુઓની વાત કરી, જ્યારે અધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકે ત્યારે તે પોતાના સ્થાનથી સહેજ એટલે કે નેગેટિવ વિજ બહાર જે છે પોઝિટિવ તરફ એક્ટ્રેક્ટ થશે, કારણ કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સરેઠા આવી ગયા હવે, બરાબર. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની એક ક્ષેત્ર રેખા તમને દર્શાવી દઉં, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા પોઝિટિવ હશે, અહીંયા નેગેટિવ હશે. તો આ નેગેટિવ વીજભાર પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે અને પોઝિટિવ વીજભાર નેગેટિવ તરફ એટ્રેક્ટ થશે. પણ સાવ જેમ વાહકને સુવાહક હતો, સુવાહકની જેમ સાવ
छेड़ा पर आवी जशे नहीं। शाकाणे कारण के गति तो करी सकता नथी, बराबर पग नथी एमने आपेला, मुक्त नथी टुकमा केवनो मीनिंग छे मुक्त नथी। तो अहींया एनी पोतानी जग्या पर तेज छे आवी रीते थशे, पण जो આવી રીતે થશે એટલે શું થયું, ડાયપોલ રચાણો, અહીંયા પોઝિટિવ અને નેગેટિવ એટલે બંને વચ્ચે થોડુંક તો અંતર છે ને, સૂક્ષ્મ તો સૂક્ષ્મ। અને બીજું એ કે આ દરેક અણુઓ છે એ દરેક અણુઓ એક જ રેખીય થઈ ગયા, જુઓ થઈ ગયા, તો રેખીય થઈ ગયા એટલે એક જ દિશામાં ગોઠવાઈ ગયા ને, તો આને કહી શકાય, આ કહી શકાય કે પોલરાઇઝેશન થયું, અધ્રુવીય અણુઓનું પોલરાઇઝેશન થયું। હવે અહીંયા આપણને एक ज रेखा अंदर जो दरेक डाइप दरेक अणुओं एक ज रेखा अंदर आपने मिला है, आ शू अध्रुवीय अणुओं एक ज रेखा अंदर आपने मिला है, तो शू शू कही सकते कि भाई जारे बाह्य विद्युत क्षेत्र आपता अध्रुवीय अणुओं धराव डायलेक्ट्रिक पदार्थ ने बाह्य विद्युत क्षेत्र की अंदर मुकता દરેક અણુ એક રેખાની અંદર અથવા તો દરેક અણુની ડાયપોલ ની ચાક માત્ર અથવા ડાયપોલ મોમેન્ટ, જો ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ છે, નેગેટિવ ટુ પોઝિટિવ છે, એક જ રેખાની અંદર આની પણ નેગેટિવ ટુ પોઝિટિવ છે, આની પણ નેગેટિવ પોઝિટિવ, ડાયપોલ મોમેન્ટ ક્યાં છે, દરેકની નેગેટિવ ટુ પોઝિટિવ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સહપ્રમાણમાં ગોઠવાશે। બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું આપો કે જેથી કરીને જો ઓછું મળશે આને તો હજી આ સીધા ગોઠવાશે નહીં, થોડા કામ રહેશે, બરાબર થોડાક જે છે એ પોઝિટિવ નેગેટિવ આ પ્રકારનું રહેશે, હજી થોડુંક તીવ્ર આપો તો હજી જે છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે। તો બાહ્ય અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમની ડાયપોલ ચાક માત્ર અથવા ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે, અને સમાંતર ગોઠવાય એટલે આ પ્રકારની કંઈક રેખીય સંરચના આપણને જોવા મળશે, તો એને કહેવામાં આવે છે રેખીય સંદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક, એટલે લિનિયર આઇસોટોપિક ડાયઇલેક્ટ્રિક। કારણ કે શા કારણે, એક જ રેખાની અંદર જે છે એ બધા જ અણુઓ ગોઠવાઈ ગયા છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં, બરાબર, ખાલી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર થોડુંક આપી દો તો એ એક નહીં, પણ ક્યારે કહેવાશે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક, કે બધા જ અણુઓ જે છે એ આવી રીતે સરખા ગોઠવાઈ જશે, ત્યારે એક જ લાઇનની અંદર ગોઠવાઈ જશે ત્યારે। તો આ વાત કરી આપણે કે જ્યારે અધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારની, અણુઓના આધારે બે ડાયલેક્ટ્રિક પદાર્થ મળ્યા, એમાંથી અધ્રુવીય અણુ ડાયરેક્ટ પદાર્થની આપણે વાત કરી। બીજો જોઈએ આપણે, બીજો પ્રકાર જોઈએ ધ્રુવીય અણુ અથવા તો પોલાર, બોલો શું હતો, નોન પોલાર, તમે એમ કહેશો પહેલાં ધ્રુવીય લઈ લીધો તો હવે તમને આ પોલાર સમજવામાં વધારે અનુકૂળતા રહેશે, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક। હવે આમાં શું હશે, વ્યાખ્યા આપણે આપીએ કે જે ડાયઇલેક્ટ્રિકના ધન અને ઋણ વીજભારો અથવા તો વિદ્યુત ભારો એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય, ખાસ અગત્ય ન હોય, તો તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે। ઉદાહરણ તરીકે H2O એટલે કે પાણી, HCl હાઇડ્રોક્લોરિક એસિડ। હવે આનું આપણે થોડુંક સ્ટ્રક્ચર બનાવીએ, ભાઈ HClનું બનાવીએ તો શું છે, હાઇડ્રોજનનો પરમાણુ લઈ લઈએ અહીંયા, અને અહીંયા જે છે એ ક્લોરિનનો પરમાણુ લઈ લઈએ, તો આ બંને હાઇડ્રોજન અને ક્લોરિન આ બંને વચ્ચેનું કંઈક બોન્ડ હશે અને બંને વચ્ચેનું કંઈક અંતર હશે, પર
એટલે કે સીએલ માઇનસ આમ થાય ને એચ પ્લસ સીએલ માઇનસ, તો સીએલ માઇનસ હશે ને આ પોઝિટિવ હશે, તો આમની ડાયપોલ ચાક ડાયપોલ મોમેન્ટ અથવા તો ડાયપોલની ચાક માત્ર કઈ બાજુ છે, નેગેટિવ ટુ પોઝિટિવ હશે, એટલે આપણને ડાયપોલ મોમેન્ટ મળે. એવી જ રીતે ઓક્સિજન માટે હાઇડ્રોજન એચ ટુ માટે લઈ લે તો ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન પરમાણુ આવી રીતે જોડાયેલો હશે, અને ઓક્સિજન સાથે બીજો હાઇડ્રોજન પરમાણુ આવી રીતે જોડાયેલો છે, આ ઓક્સિજન છે આખો. હવે અહીંયા આપણે એમ લઈ લઈએ કે હાઇડ્રોજન પોઝિટિવ ને ઓક્સિજન જે છે એ નેગેટિવ, તો આ બંને વચ્ચેની સોરી બરાબર હાઇડ્રોજન પોઝિટિવ ને ઓક્સિજન નેગેટિવ, તો આ બંનેની પરિણામી ડાયપોલ મોમેન્ટ પી આવી કંઈક હશે, બરાબર. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ કે આ બંને પરમાણુઓ વચ્ચે કંઈક અંતર હશે, એટલે કે અહીંયા ધ્રુવીય અણુઓ વાળો ડાયઇલેક્ટ્રિક પદાર્થ લ્યો, એટલે કે કંઈક હાઇડ્રો પાણી લ્યો, એચ ટુ ઓ લ્યો, એચ સી એલ લ્યો, તો એમાં પહેલેથી જ પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ હશે, એટલે કે આમાં ડાયપોલ મોમેન્ટ અથવા તો ડાયપોલની ચાક માત્રા કાયમી હશે. પહેલામાં શું હતું અધ્રુવીયની અંદર? કાયમી નહોતી, જ્યારે બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકીએ ત્યારે જ કંઈક ડાયપોલ બનતા હતા, બરાબર, ત્યાં પરમિનન્ટ નહોતી, ધ્રુવીયની અંદર જે છે પરમિનન્ટ હતી. હવે આપણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુઓ અથવા તો ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને મૂકીએ તો એમનું ધ્રુવી ભવન કેવી રીતે થાય જોઈએ. કે અહીંયા ધારો કે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે જે ધ્રુવીય અણુઓ ધરાવે છે, હવે આમની અંદર ધારો કે વીજભારો ડાયપોલ આવી રીતે કંઈક ગોઠવાયેલો છે, હું તમને હમણાં ડ્રો કરીને બતાવું અલગ અલગ માર્કર દ્વારા. તો અહીંયા આપણને કારણ કે ધ્રુવીય અણુઓ લીધા છે તો એમાં પહેલેથી જ કંઈક પરમિનન્ટ ડાયપોલ મોમેન્ટ છે ને, જો અહીંયા હું આવી રીતે આમ નથી કરતો, કેમ કે ભાઈ પોઝિટિવ નેગેટિવ હોય તો હું આવી રીતે આમ નથી દર્શાવતો. અહીંયા આમ દર્શાવવાનો મિનિંગ શું થયો કે ભાઈ આ બંને નજીક નજીક હતા, એકબીજા પર સંપાતેલા હતા, ત્યાંથી છૂટા પડ્યા છે. ખાસ કરીને તમે આવું ક્યારે કરો છો કે બાયોલોજીની અંદર અમીબા આના પ્રજનનની અંદર બીજું અમીબા બનતું હોય ત્યારે એમાંથી એક અમીબામાંથી છૂટું બીજું બનતું હોય ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય, બરાબર. ડમ્બેલ જેવો આગળ ટૂંકમાં ધારી લેવાનો કે જ્યારે એકબીજામાંથી છૂટા પડે છે, જ્યારે એ અધ્રુવીયની અંદર વાત કરીએ, ધ્રુવીયની અંદર તો ઓલરેડી પહેલેથી આપણી પાસે ડાયપોલ મોમેન્ટ છે, પરંતુ આમની અંદર પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થશે ક્યારે, કે જ્યારે ઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડેલું નથી ત્યારે, ત્યારે આ ડાયપોલ આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલો હશે, આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલો હશે, બરાબર. આ જો આમ સીધી રેખામાં નથી, આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલો, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થાય? શૂન્ય. કારણ કે બધા જ વિદ્યુત બધા જ ડાયપોલ પર્સનલી ડાયપોલ જે છે વ્યક્તિગત ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે, પોતાની જે અનુકૂળ સ્થિતિ ગોઠવાયેલા હશે. હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ ત્યારે શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કંઈક આમને આપણે આપીએ તો શું થશે? આપણને તો ખ્યાલ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હશે, એવી રીતે હશે પોઝિટિવ ટુ નેગેટિવ. તો આ ડાયપોલ એક ડાયપોલ લઈએ, આ ડાયપોલ કેવી રીતે ગોઠવાય છે? આ નેગેટિવ વીજભાર જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ એટલે પોઝિટિવ સાથે એટ્રેક્ટ થશે, એટલે કે નેગેટિવ, ને અહીં આવી જશે પોઝિટિવ. આવડા પણ જે છે ડાયપોલ કેવી રીતે ગોઠવાશે? નેગેટિવ અને પોઝિટિવ, ઇઝ ઇટ ક્લિયર? આ પ્રકારનું કંઈક ગોઠવાશે. સેમ આ ડાયપોલ કેવી રીતે ગોઠવાશે? આમાં આવી જશે નેગેટિવ સાથે પોઝિટિવ સાથે નેગેટિવ એટ્રેક્ટ થશે, એટલે નેગેટિવ પોઝિટિવ. સેમ આવી રીતે આ ડાયપોલ કેવી રીતે ગોઠવાશે? આવી રીતે આવી જશે નેગેટિવ પોઝિટિવ. હું અહીંયા નમૂનાના ચાર ડાયપોલ જ લઉં. તો આ પ્રકારની એમની કંઈક રચના થશે, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા પહેલા તો જો ઓલરેડી એમને એમની પાસે ડાયપોલ મોમેન્ટ હતી, પણ બધી જ નેગેટિવ ટુ પોઝિટિવ બધી જ ડાયપોલ મોમેન્ટ જુદી જુદી દિશામાં હતી, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી હતી.
હવે પરિણામી ડાયપોલ મોમેન્ટ કઈક નેટ ડાયપોલ મોમેન્ટ કઈક મળશે, કારણ કે બધા જે છે રેખીય ની અંદર ગોઠવાયેલા, આમની પોઝિટિવ નેગેટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, ડાયપોલ મોમેન્ટ કઈક હશે. જેટલું ક્લિયર ખબર પડી કે નહીં? વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે કઈક મળ્યું આપણને. તો અહીંયા આપણને અંદરની બાજુ જો વિદ્યુત ક્ષેત્ર તો ક્રિએટ થશે જ તે, પોઝિટિવ ટુ નેગેટિવ, પોઝિટિવ ટુ નેગેટિવ, બરાબર. તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કંઈક ક્રિએટ થશે, પણ એ જે આપણે આગળ વાત કરવાની છે કે અંદર વિદ્યુત ક્ષેત્ર જે બને છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં ઓછું હશે. પણ આપણો મૂળ હેતુ એ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ધ્રુવીય અણુ ધરાવતા ડાયઇલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે, એમની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. હકીકતમાં આ એમનો વિરોધ કરતું બળ કંઈક હશે. આમાં શું થશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એને પરિણામ પરાયણે પરાયણે આમ સીધી રેખામાં રાખવાનો પ્રયત્ન કરશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર સમાંતર રાખવાનો પ્રયત્ન કરશે. પણ આંતરિક ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા અને એની અંદર રહેલા પોઝિટિવ અને નેગેટિવની સ્થિતિ ઉર્જા જે સંગ્રહાયેલી છે એને આ વિખવાનો પ્રયત્ન કરશે, એટલે કે પહેલી સ્થિતિ ધારણ કરવાનો પ્રયત્ન કરશે. એટલે આમની અંદર જે છે એ કંઈક વિદ્યુત ક્ષેત્ર, જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બનશે, જેમ સમાંતર એકબીજાને સમાંતર ગોઠવાશે એમ વિદ્યુત ક્ષેત્ર અંદર ક્રિએટ થશે. તો આપણો મેઇન હેતુ એ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આપીએ એમને, તો આ દરેક ડાયપોલ જે છે એક એક રેખસ્થ થવો જોઈએ, વ્યક્તિગત ડાયપોલ એક રેખસ્થ થવો જોઈએ. તો જ્યારે ધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આપણે જોયું. હવે થોડા આપણે આગળ વધીએ. અત્યાર સુધી આપણે શું જોયું કે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુઓ ધરાવતા ડાયઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો આપણે કંઈક ડાયપોલ ચાક માત્ર મળતી હતી, બરાબર. ધ્રુવીયની અંદર આપણે પરમેનન્ટ હતી, એટલે એ પોતાની રીતે પર્સનલી રીતે આવી રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર સમાંતર થઈ જતો હતો. અધ્રુવીયની અંદર શું થતું હતું કે એ ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજા પર સંપાત હતા, એટલે એ છૂટા પડી અને એ સમાંતર ગોઠવાઈ જતા હતા. પણ ટૂંકમાં હેતુ આપણો શું સિદ્ધ થવો જોઈએ કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવા જોઈએ, લિનિયર આઇસોટ્રોપિક પોલરાઇઝેશન થવું જોઈએ, અથવા તો લિનિયર આઇસોટ્રોપિક ડાયલેક્ટ્રિક થવું જોઈએ ડાયલેક્ટ્રિક પદાર્થમાં. હવે ધારો કે અહીંયા કોઈ પદાર્થ છે, એમનું પોલરાઇઝેશન ઓલરેડી પહેલેથી થઈ ગયેલું છે કે ધ્રુવીભવન થઈ ગયેલું છે. હવે આપણે સમીકરણ સાબિત કરવાનું છે કે પોલરાઇઝેશન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું છે, કે આપણે કોઈ પદાર્થ છે ડાયલેક્ટ્રિક પદાર્થ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રનો થતો ફેરફાર કેવી રીતે આપણને મળે એ જોઈએ. તો જો ધારો કે અહીંયા પોલરાઇઝેશન થઈ ગયું છે તો આમની ડાયપોલ મોમેન્ટ શું હશે, પરિણામી આ દરેક ડાયપોલ છે એમની પરિણામી ડાયપોલ મોમેન્ટ લઈએ નેગેટિવ ટુ પોઝિટિવ, તો ડાયપોલ મોમેન્ટ પરિણામી ડાયપોલ આ બધાનો ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો તો કંઈક પરિણામી કુલ અથવા તો નેટ ડાયપોલ મોમેન્ટ આપણને મળશે. પરંતુ અંદરની બાજુએ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શૂન્ય થશે કેવી રીતે, તમે કહો આ તો ડાયપોલ મોમેન્ટ કેમ મળે? તો જો આપણે જોઈ શકાય, જો આ પોઝિટિવ વીજભાર અહીંયા નેગેટિવ વીજભાર, અહીંયા પોઝિટિવ વીજભાર અહીંયા નેગેટિવ વીજભાર, તો અહીંયા જે છે એ પોઝિટિવ નેગેટિવ બંને સરખા વીજભાર મૂલ્ય સરખા છે અને વિરુદ્ધ વીજભાર છે, તેથી શું થશે એમની અસર ઝીરો થઈ જશે. તો અંદરની બાજુએ કુલ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો ઝીરો થાય, પરંતુ આપણે પોલરાઇઝેશન મેળવીએ કે ભાઈ આનું બાકીના તો હોવી ને જો, તો કોને લીધે પોલરાઇઝેશન આપણને મળશે, વિદ્યુત ક્ષેત્ર મળશે. તો અહીંયા એક દિવાલ બની ગઈ, જો આ અંદરના જે વિદ્યુત ભારો છે એમનું તો પરિણામ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું, પણ જો બંને બાજુ છેડે વિદ્યુત ભારો છે ત્યાંની એક દિવાલ બની ગઈ, આપણને હું અહીંયા આછી દર્શાવી દઉં, તો અહીંયા નેગેટિવ દિવાલ બની ગઈ, અહીંયા જે છે પોઝિટિવની દિવાલ બની ગઈ છે. આ કોઈ બહારથી મૂકેલા વિદ્યુત ભારો નથી, આ કોણ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે વિદ્યુત ભારો મળ્યા છે એ છે, અંદર જ છે ઓલરેડી ડાયલેક્ટ્રિક પદાર્થ છે. તો અહીંયા નેગેટિવ થઈ ગયું ને પોઝિટિવ થઈ ગયું, પોઝિટિવ ટુ નેગેટિવ, બાહ્ય અંદરનું વિદ્યુત ક્ષેત્ર કંઈક હશે, અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ બાજુ છે, જોકે ટોટલ ઝીરો નહીં થાય પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર અથવા તો જે પોલરાઇઝેશન થયું છે, બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા જે અણુ ગોઠવાયા છે એ પોલરાઇઝેશન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે. અહીંયા આપણે દર્શાવી દઈશું કે પોલરાઇઝેશન કોને કહેવામાં આવે છે.
પોલરાઇઝેશન એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રા અથવા ડાયપોલની ચાક માત્રાને પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન પણ કહીએ ને આપણે, ધ્રુવીભવન કહે છે. આ તો વ્યાખ્યાત્મક વાત કરી, એટલે શું? એકમ કદ દીઠ ડાયપોલ, ડાયપોલની ચાક, ધારો કે આટલું જે છે ડેલ્ટા વી સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, તો ડેલ્ટા વી સૂક્ષ્મ ખંડની અંદર નાનો અમથો સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, તો ડેલ્ટા વી સૂક્ષ્મ ખંડની અંદર ધન અને ઋણ વિદભારો હશે ને, બાહ્ય વિદ્યુતક્ષેત્રની અંદર છે, તો ધારો કે એમની અંદર પી જેટલું પોલરાઇઝેશન થયું, તો ટી, તો આપણને કુલ પોલરાઇઝેશન કેટલું મળે? પી ઇન્ટુ ડેલ્ટા વી મળે. પી એટલે પોલરાઇઝેશન, એને આપણે ધ્રુવીભવન અહીંયા પી વડે દર્શાવી દઈ કહે છે. તો આ જે ધ્રુવીભવન થાય છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સંપ્રમાણ હોય છે. આ પોલરાઇઝેશન કોના સંપ્રમાણમાં? વિદ્યુત ક્ષેત્રના સંપ્રમાણમાં. કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હશે, ખૂબ તીવ્ર હશે, તો એ પ્રમાણમાં એમનું પોલરાઇઝેશન થશે. તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે ભાઈ ઋતુ ઓવડલે આપણી, તો એ પ્રમાણમાં આપણા શરીર પર થોડીક અસરો થાય. અત્યારે તો ખૂબ અસર થઈ ગયેલી છે. એટલે કે શિયાળો આવે, સામાન્ય વાત હોય તો શિયાળો આવે તો આપણને શરદી ઉધરસ થાય. એવી રીતે કોઈક ડસ્ટ હોય બહાર જાય, એને ધૂળ ઉડતી હોય તો એમને છીંકો આવે, તો બહાર કંઈક વાતાવરણ ક્રિએટ થયું કે શિયાળો ક્રિએટ થયો કે ડમરી પ્રેરિત થઈ, તો એને લીધે આપણા શરીર પર કંઈક અસરો થાય. આ ઉદાહરણ આપું છું, લખવા નથી ક્યાંય. તો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આપીએ છીએ, તો એને લીધે આમાં આ ડાયપોલ કંઈક વિદ્યુત ક્ષેત્ર સમાંતર ગોઠવાશે. પણ જો કેટલું વિદ્યુત ક્ષેત્ર? કે એના સમપ્રમાણમાં. કે આ પોલરાઇઝેશન કો કેવું થાય કે ભાઈ એટલું વિદ્યુત ક્ષેત્ર આપો કે જેથી કરીને આ અસ્તવ્યસ્ત હતા એ સીધા થઈ જાય. બહુ બેઝિક કન્સેપ્ટ છે કે ભાઈ એને સીધા કરવાના છે. સીધા કરવા હોય તો તમને ઘણી વખત તમારું ઉદાહરણ આપો કે ભાઈ તમે સ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર ભણતા હોય તો તમને એકડા ન આવડે તો એ પ્રમાણે તમને લખવા આપતો હોય કે 5 વાર 10 વાર એવી રીતે લખજે એમ. હવે સાયન્સની અંદર પણ એવી જ રીતે તમને ન આવડે ત્યાં સુધી લખવાનું, કોઈકને 2 વાર લખે ત્યાં યાદ રહી જાય, કોઈકને 3 વાર લખે તો યાદ રહી જાય, કોઈક 5 વખત લખે ત્યારે યાદ રહી જાય. તો યાદ રાખવાની ક્ષમતા અલગ અલગ છે ને. તો હા, મેં લખવું એટલી વાર પડે છે ને. તો અહીંયા એટલું વિદ્યુત ક્ષેત્ર આપીએ કે જેથી કરીને અહીંયા આ ડાયપોલ જે છે એ સમાંતર ગોઠવાઈ જાય. તો કહી શકાય કે સમાંતર ગોઠવાય એટલે પોલરાઇઝેશન થઈ ગયું, ધ્રુવીભવન થઈ ગયું. કે ભાઈ તો આ જે ધ્રુવીભવન કોની ઉપર આધાર રાખે છે? પોલરાઇઝેશન, વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સંપ્રમાણમાં. તો હવે આ વિદ્યુત ચલે છે નિશાની કાઢવી હોય આપણે, તો ચલે છે કાઢવું હોય તો કંઈક અચળાંક મૂકવો પડે, તો આપણે મૂકી દઈએ પી ઇઝ ઇક્વલ ટુ કાઈ. આને શું કહેવામાં આવે છે? કાઈ. ઈ વડે દર્શાવી દઉં, કારણ કે એના ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર આધાર રાખે છે અને અચળાંક નીકળી ગયો એટલે દર્શાવી દઉં વિદ્યુત ક્ષેત્રનો ઈ. તો કાઈ ઈ શું છે? એને કહેવામાં આવે છે ડાય જા કાઈ ઈ ડાય ઇલેક્ટ્રિક અચળાંક. અને એને કહેવામાં આવે છે ડાયઇલેક્ટ્રિક પદાર્થની ડાયઇલેક્ટ્રિક પદાર્થની સસેપ્ટેબિલિટી. એટલે શું? તમે કહેશો આ તો નવું આવ્યો ને અચળાંક. એક અત્યાર સુધી આપણે ગુરુત્વ પ્રયોગની અંદર જોઈએ તો જી અચળાંક હતો, જી સાર્વત્રિક અચળાંક હતો. કુલમના નિયમની અંદર જોયું તો કે એ સાર્વત્રિક અચળાંક હતો. તો અહીંયા કાય એમને શબ્દ ચાય, કોઈ છાય એમ પણ વાંચ, છાય પણ સાય એમ ન થાય, સાય આપણે ત્રિશુલ જેવું એ થાય, પણ કાય વંચાશે ને. તો દરેક પદાર્થ હોય એમનું જે ધ્રુવીભવન થવાની ક્ષમતા અલગ અલગ હોય. પ્લાસ્ટિક લો, કોઈ HCl લો, H2O લો, બરાબર, કોઈ પણ પદાર્થ કે હાઇડ્રોજન લો, ઓક્સિજન લો, એમની જે છે એ ધ્રુવીભવન થવાની ક્ષમતા અલગ અલગ હોય. તો એ પ્રમાણે એમના ડાયઇલેક્ટ્રિક સસેપ્ટેબિલિટી અલગ અલગ આપણને આપેલી હોય. કોઈ એક્સરસાઇઝ પૂછાણો હોય તો આપણને એમને એમની સસેપ્ટેબિલિટી આપેલી હોય. તો અને એ કેટલું વિદ્યુત ક્ષેત્ર
કારણ કે આમની અંદર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એ પદાર્થને મૂકીએ તો એ પ્રમાણમાં ધ્રુવીભવન થશે ને, તો એ કેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય છે અંદરની બાજુ, બરાબર? તો એ વિદ્યુત ક્ષેત્રના પ્રમાણમાં જે છે એ પોલરાઇઝેશન થાય છે, એટલે એના પ્રમાણમાં અહીંયા એમના જે ડાયલેક્ટ્રિક અચળાંક છે એ નક્કી થયેલો હોય જે તે પદાર્થનો. તો એમનો ડાયલેક્ટ્રિક અચળાંક આપણને આપેલો હોય છે અલગ. હવે તમને એક હોમવર્કમાં આપું છું એક વસ્તુ કે ડાયલેક્ટ્રિક પદાર્થ છે કાય ઈ, એમનો એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર એ તમારે મેળવવાનું છે. હોમવર્ક તમને આપી દઉં, કાય ઈ નો એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર, આ તમારું જે છે હોમવર્ક થયું. ઇઝ ઇટ ક્લિયર? ન થાય તો પછી મને કહેજો, બાકી તમારે જે છે પ્રયત્ન કરવાનો છે. ડાયપોલ સોરી પોલરાઇઝેશન અને એનું એનું કંઈક એનું જે છે એકમ મળશે ને, અને વિદ્યુત ક્ષેત્ર એમનો એકમ, એ બંને જે છે એ મૂકશો અને કાયને સૂત્ર કરતા કરી નાખશો એટલે તમને જે છે મળી જશે. હવે આ ખબર પડી આટલી કે એકમ કદની ડાયપોલની ચાક માત્રને પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કહેવામાં આવે છે. તો ખાસ અગત્યનું સમીકરણ P ઇઝ ઇક્વલ ટુ કાય ઈ ઇન્ટુ ઈ, એ આપણું અગત્યનું સમીકરણ થયું. અને આમની અંદર જે વિદ્યુત ક્ષેત્ર મળે છે ક્યાં? અહીંયા. તો એ વિદ્યુત ક્ષેત્ર કોને લીધે મળે છે? બંને બાજુએ બંને પ્લેટ, આમ પ્લેટ ના કહી શકાય પણ એક આખો દિવાલ બની ગઈ, આ નેગેટિવ વીજભારની દિવાલ ને પોઝિટિવ વીજભારની દિવાલ, તો અંદરની બાજુ નેગેટિવ ટુ પોઝિટિવ વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા નેગેટિવ ટુ પોઝિટિવ વિદ્યુત ક્ષેત્ર છે, બાકીના વચ્ચેના જે વિદ્યુત ભારો છે એકબીજાની અસરો નાબૂદ કરશે, કારણ કે વિદ્યુતભારની દ્રષ્ટિએ જે છે ઝીરો લઈ લઈએ આપણે, એકબીજા નજીક નજીક છે. ધન વીજભારની બાજુમાં ઋણ વીજભાર છે. તો અહીંયા આપણને જે છે એ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ ધ્રુવીભવનને લીધે જે વિદ્યુત ભારો આપણને મળ્યા છે એને લીધે મળે છે. એટલે કે અહીંયા આપણને જે બે દિવાલો મળી છે નેગેટિવની અને પોઝિટિવની, તો આ સરફેસ થઈ લંબાઈને પોળા કંઈક મળ્યું, તો આમની કંઈક પૃષ્ઠ ઘનતા હશે આ બાજુની, તો એમને દર્શાવી દઉં. અહીંયા નેગેટિવ વીજભારો મળે તો નેગેટિવને લીધે મળે છે એને માઇનસ સિગ્મા દર્શાવી દઉં, અને અહીંયા પોઝિટિવને લીધે છે તો એની પૃષ્ઠ ઘનતા પોઝિટિવને લીધે દર્શાવી દો. પૃષ્ઠ ઘનતા એટલે શું? આપણે જોયું હતું ને કે પાછું રિવિઝન કરી લઈએ, પૃષ્ઠ ઘનતા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારો. તો આટલી લંબાઈનું કંઈક આપણને પદાર્થ થઈ ગયો એમ કહેવાય, પદાર્થ જ છે, પણ આટલી લંબાઈની અંદર નેગેટિવ વીજભારો થઈ ગયા, આટલી લંબાઈની અંદર પોઝિટિવ વીજભારો થઈ ગયા. તો એકમ લંબાઈ દીઠ અથવા તો એકમ આપણે લઈ લઈએ એક મીટર લઈ લઈએ, એક મીટર ગુણ્યા એક મીટર, તો એક મીટર સ્ક્વેર દીઠ રહેલા વિદ્યુત ભારો, તો નેગેટિવ વીજભારો કંઈક છે એક મીટર સ્ક્વેરની અંદર, કન્વર્ટ કરવું પડે અને લંબાઈ પહોળાઈ લઈને, તો ત્યાં આપણને મળે છે નેગેટિવ વીજભારો મળે છે તો એમની પૃષ્ઠ ઘનતા થશે નેગેટિવ, અને અહીંયા આપણને મળે છે ધન વીજભારો તેમની પૃષ્ઠ ઘનતા થશે પોઝિટિવ, કારણ કે શું થશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારો, તો શું થશે? વિદ્યુત ભારો કેવા છે? નેગેટિવ, તો અહીંયા દર્શાવી દો નેગેટિવ, ને અહીંયા શું થાય? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સોરી પ્લસ ક્યુ અપોન એકમ ક્ષેત્રફળ દીઠ. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા જે છે એ કહી શકાય એમની પૃષ્ઠ સરફેસ, બરાબર? એટલે કે પૃષ્ઠ ડેન્સિટી, સરફેસ ડેન્સિટી, તો પૃષ્ઠ ઘનતા થઈ નેગેટિવ ને એ થઈ પોઝિટિવ. તો આપણને કુલ આપણને મળે છે પ્લસ ઓર માઇનસ સિગ્મા, તો અહીંયા જે ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે એટલે કે અંદરની બાજુ પોઝિટિવ ટુ નેગેટિવ, એ આપણને આ પૃષ્ઠ ઘનતાને લીધે પોઝિટિવ અને અહીંયા જે છે નેગેટિવ, તો આ પૃષ્ઠ ઘનતાને લીધે અંદરની બાજુ જે છે વિદ્યુત ક્ષેત્ર મળે છે આપણે. તેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ ઝીરો જે છે એમાં શું કરશે? ઘટાડો થશે. અને આમની ડાયપોલ મોમેન્ટ શું હશે? નેગેટિવ ટુ પોઝિટિવ, કારણ કે અહીંયા શું મળ્યું આપણને? નેગેટિવ ને અહીંયા પોઝિટિવ, તો આમની જે છે ડાયપોલ મોમેન્ટ આપણને મળે નેગેટિવ ટુ પોઝિટિવ. ઇઝ ઇટ ક્લિયર? એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે અથવા તો એકબીજાને સમાંતર છે એમ પણ કહી શકાય. ખબર પડી કે નહીં? તો આ ખાસ તમને અગત્યનું વાત કરી કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ બંને બાજુની પૃષ્ઠ ઘનતાને લીધે મળે છે, અને અંદરની બાજુ જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરશે, એટલે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનો ઘટાડો થશે. તો આ મેઇન કન્સેપ્ટ આપણો છે, ખાસ કરીને પોલરાઇઝેશનનું સૂત્ર યાદ રાખવાનું. તો આશા રાખું છું તમને સમજાણું હશે. ઓકે, બેસ્ટ રીડિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.